हेलो गाइस, वेरी गुड आफ्टरनून. वंस अगेन वेलकम बैक टू माय चैनल. सो माय नेम इज उमंग रंबट एंड आज नी आ वीडियो में हूँ तमने हाउ टू रजिस्टर इन जीपी जीपी रजिस्ट्रेशन केवी रीते करवानू एना रिगार्डिंग थोड़ू इन्फॉर्मेशन आपवा जई रह्यो छूं. तो आ वीडियो तमे अंत सुधी जरूरथी जोजो, जेनाथी तमने घणी बधी इन्फॉर्मेशन मळशे अने जीपी रजिस्टर केवी रीते करवानू અને કેવી રીતે ફાઇન્ડ કરવાનું એ આ વિડીયોમાં હું તમને બતાવવાનો છું. તો પ્લીઝ મારી આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, જેનાથી તમને જીપી રજિસ્ટ્રેશન કેવી રીતે કરવાનું એ સમજ પડી જશે. નોર્મલી જીપી રજિસ્ટ્રેશન કરતી વખતે ત્રણ ડોક્યુમેન્ટ મેઇન ડોક્યુમેન્ટ છે, એ ડોક્યુમેન્ટમાં આવે છે. ફર્સ્ટ વન તમારો પાસપોર્ટ આવે છે, સેકન્ડ વન તમારું બીઆરપી કાર્ડ આવે છે, અને થર્ડ વન જે આવે છે એ રેસિડેન્શિયલ પ્રૂફ આવે છે. આ ત્રણ વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આ ત્રણ વસ્તુ તમારે સબમિટ કરવાનું હોય છે, ઓનલાઈન સબમિટ કરવાનું હોય છે, કાં તો તમે જો તમારા જીપી પર જાઓ તો જીપી પર તમને ડોક્યુમેન્ટ્સ આપે તો ડોક્યુમેન્ટ ભરીને તમારે એની જોડે એ વસ્તુ સબમિટ કરવાની હોય છે. સો આ ત્રણ ડોક્યુમેન્ટ અગત્યના છે અને જોઈશે તમારું જ્યારે જીપી રજિસ્ટ્રેશન કરશો ત્યારે. તો ચાલો હું તમને આ પ્રોસેસ આખી બતાવું કેવી રીતે જીપી રજિસ્ટ્રેશન કરવાનું છે. બહુ ઇઝી અને સિમ્પલ છે. સો ચાલો હું તમને બતાવી દઉં. સો ફર્સ્ટલી ગૂગલ ક્રોમ ખોલી દો અને એમાં www.nhs.uk એવું આપણે ટાઈપ કરીશું. એટલે અહીંયા હું સર્ચ કરું છું nhs.uk. સો અહીંયા NHSની વેબસાઇટ ઓપન થશે અને દેન આફ્ટર અહીંયા તમારે સર્ચ ઓપ્શનમાં ફાઇન્ડ જીપી એવું લખવાનું છે. હવે ઘણા બધાના સ્ટુડન્ટના માઇન્ડમાં એવો ક્વેશ્ચન પણ હશે કે જીપી રજિસ્ટ્રેશન કેમ રિક્વાયર્ડ છે. તો ફર્સ્ટલી જીપી રજિસ્ટ્રેશન એક લાઈક યુ નો મેડિકલ પોઈન્ટ છે. સો વિચ ઇઝ લાઈક યુઝ્યુઅલી ધ ફર્સ્ટ મેડિકલ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ વિથ ધ NHS. દે આર રિસ્પોન્સિબલ ફોર ધ કોમ્પ્રિહેન્સિવ એન્ડ કન્ટિન્યુઅસ કેર ઓફ પેશન્ટ રજિસ્ટર વિથ ધેમ. જીપી ઇઝ નોર્મલી પ્રોવાઈડ ધ એડવાઇસ એન્ડ ટ્રીટમેન્ટ ઇફ ફર્ધર એની ટ્રીટમેન્ટ ઓર ઇન્વેસ્ટિગેશન્સ ઓફ અ પ્રોબ્લેમ ઇઝ રિક્વાયર. સો ધ જીપી વિલ કોઓર્ડિનેટ ધીસ એન્ડ એન્શ્યોર દેટ ઇટ ઇઝ પ્રોવાઈડેડ. સો અહીંયા હું ફાઇન જીપીમાં ગયો અને અહીંયા તમારે તમારું લોકલ પોસ્ટલ કોડ જે તમે જગ્યાએ રહેતા હોય એ પોસ્ટલ કોડ તમારે ટાઈપ કરવાનો. સો તમે જે જગ્યાએ રહેતા હશો એના નિયર અબાઉટમાં જેટલા પણ જીપી હશે એ તમને અહીંયા બતાવશે. લાઈક જો અહીંયા તમને દેખાય છે 0.6 miles અવે, 0.8 miles અવે, 1 mile અવે, 1 mile અવે. સો ડિફરન્ટ જીપી અને એના નેમ સાથે અહીંયા જીપીની ઇન્ફોર્મેશન હશે. સો તમને તમારા ઘરથી કયું જીપી નજીક પડે છે એ જીપી તમારે સિલેક્ટ કરવાનું છે. સો અહીંયા હવે હું મારામાં જો તમને આટલા બધા જીપી દેખાય છે, બધા અલગ અલગ નેમ છે, હાઈ સ્ટ્રીટ છે, હોલ્ટ પાર્ક છે, કોટિંગલી છે, લોટ ઓફ જીપી છે, પણ મને જે પહેલું જે નજીક પડતું હશે 0.6 miles ફ્રોમ અવે, રાઈટ? સો મને અહીંયા મારું બ્રામલી વિલેજ હેલ્થ એન્ડ વેલબિંગ સેન્ટર મને નજીક પડે છે. તો હું અહીંયા હવે એની વેબસાઇટ પર જઈશ. સો અહીંયા એમણે એમની વેબસાઇટ, એમનું લોકેશન્સ, એમનું ઓપનિંગ ટાઈમ, પાર્કિંગ ફેસિલિટી અવેલેબલ છે કે નહીં, બધી જ ઇન્ફોર્મેશન આપી છે, રેટિંગ્સ પણ છે. સો અહીંયા હવે જો હું મારા વિઝિટ જીપી સર્જરી વેબસાઇટ પર જઈશ, સો અહીંયા જીપી સર્જરી વેબસાઇટ પર જઈશ એટલે નેક્સ્ટ સ્ટેજમાં અહીંયા મને બતાવશે. સો અહીંયા મારા જીપીની નિયર બાય જે ઓફિશિયલ વેબસાઇટ છે અહીંયા મેં ઓપન કરી છે. તો તમે તમારા બ્રાઉઝરમાં જશો એટલે બ્રાઉઝરમાં સેમ આવું તમારા જે જીપીનું તમે ઓપન કર્યું હશે એ વેબસાઇટમાં આવું દેખાશે અને અહીંયા તમારા રજિસ્ટ્રેશનનો ઓપ્શન દેખાશે. સો એ રજિસ્ટ્રેશનના ઓપ્શનમાં તમારે જવાનું છે. સો અહીંયા રજિસ્ટ્રેશનની નોર્મલ જે ગાઈડલાઇન હોય છે એ ગાઈડલાઇન તમારે એકવાર વાંચી લેવાની અને દેન અગેન તમારે પ્રોસેસ સ્ટાર્ટ કરવાની હોય છે. સો બહુ જ ઇઝી પ્રોસેસ હોય છે, એમાં કંઈ હાર્ડ હોતું નથી. સો અહીંયા લખેલું છે ક્લિક ક્લિયર ફોર રજિસ્ટ્રેશન્સ. સો અહીંયા રજિસ્ટ્રેશન માટે ક્લિક કરીશ. સો અહીંયા તમને જે થોડી ટર્મ્સ એન્ડ કન્ડિશન છે, સો એ ટર્મ્સ એન્ડ કન્ડિશન તમારે એગ્રી કરી દેવાનું છે અને વિચ ઇઝ લાઈક યુ નો જીપી તમને નિયર બાય છે, જીપી તમારે સિલેક્ટ કરવાનું છે અને તમારે સિલેક્ટ કરીને તમે નેક્સ્ટ પેજ પર જશો એટલે અહીંયા તમારે તમારી પર્સનલ ડિટેલ, પેશન્ટ રજિસ્ટ્રેશન ડિટેલ એટલે તમારી પોતાની પર્સનલ ડિટેલ તમારે અહીંયા ભરવાની છે. સો આ ડિટેલ હવે અહીંયા મેં મારી ભરી છે. સો એવી જ રીતે તમે તમારી ડિટેલ તમારે તમારી ભરવાની હોય છે. સો એ પણ હું તમને બતાવી દઉં કે કેવી રીતે ડિટેલ ભરવાની, સો તમને ઇઝીલી આઈડિયા આવી જાય. તો ચાલો આપણે ભરીએ ડિટેલ કેવી રીતે ભરવાની છે, સ્ટાર્ટ કરીએ. સો અહીંયા તમારે તમારું ટાઇટલ, મિસ્ટર, મિસિસ જે પણ હોય એ તમારું, એના આફ્ટર પછી તમારે તમારું ફર્સ્ટ નેમ લખવાનું છે, દેન આફ્ટર તમારું લાસ્ટ નેમ લખવાનું છે, પછી તમારું જેન્ડર, મેલ કે ફિમેલ જે પણ હોય એ તમારે લખવાનું હોય છે. દેન આફ્ટર યુ નીડ ટુ ટાઈપ યોર ડેટ ઓફ બર્થ. ડેટ ઓફ બર્થ તમે ટાઈપ કરી લો, તમારી ડેટ ઓફ બર્થ ફૂલ ટાઈપ કરવાની હોય છે.
તમે કઈ ટાઉન કઈ કન્ટ્રીમાં કઈ સિટીમાં બર્થ થયા હતા એ તમારે અહીંયા લખવાનું હોય છે. ઇવન તમારે તમારું મેરિટલ સ્ટેટસ, તમારી ઇથિનિસિટી, તમારી ફર્સ્ટ લેંગ્વેજ, તમે કઈ તારીખે યુકેમાં મૂવ થયા, સ્મોકિંગની તમને હેબિટ છે કે નહીં, બધી જ ઇન્ફોર્મેશન તમારે પ્રોપર ભરવાની છે. જો તમે સ્મોક કરતા હોય તો સ્મોક ઇન અ ડે કેટલી તમે સિગરેટ્સ સ્મોક કરો છો એ પણ તમારે અહીંયા ઇન્ફોર્મેશન આપવાની હોય છે. સો આ બધી ઇન્ફોર્મેશન તમારે અહીંયા ભરવાની હોય છે. હું જેવી રીતે અહીંયા ભરી રહ્યો છું એવી રીતે તમારે તમારી ઇન્ફોર્મેશન અહીંયા ભરવાની છે. મેક શ્યોર તમારી ઇન્ફોર્મેશન બધી પરફેક્ટ હોય, નામ અને સ્પેલિંગમાં પણ મિસ્ટેક્સ ના કરતા, ઇવન દો તમારી ડેટ ઓફ બર્થમાં પણ મિસ્ટેક ના કરતા. એવરીથિંગ જે પણ ભરો એ શાંતિથી એકદમ ભરજો. સો અહીંયા ડેટ ઓફ મૂવ પણ તમે જ્યારે યુકેમાં થયા છો એ તમારે લખવાની છે, સ્મોકિંગ સ્ટેટસ લખવાનું છે. સો જો તમે ઈ સિગરેટ સ્મોક કરતા હોય તો અહીંયા એ લોકો એવો ક્વેશ્ચન પણ આપ્યો છે કે ડુ યુ યુઝ એન ઈ સિગરેટ્સ. જો સ્મોક કરતા હોય ઈ સિગરેટ તો તમારે યસ કરવાનું, અને ના સ્મોક કરતા હોય તો નો કરવાનું. સો આ બધી જ ઇન્ફોર્મેશન્સ તમારે ભરવાની છે, તમારી કરંટ હાઇટ, કરંટ વેઇટ, આ બધી જ ઇન્ફોર્મેશન તમારે ભરવાની છે. ઇઝી ઇન્ફોર્મેશન છે, એકદમ ઇઝી છે. સો કંઈ ગભરાવાની જરૂર છે નહીં, તમને આવડી જ જશે. અહીંયા નેક્સ્ટમાં તમારે ફોર્મર એમ્પ્લોય, લાઈક આર યુ એન ઇન્ફોર્મર કેરર એમ્પ્લોય ફોર સમવન ઓફ યોર ફેમિલી, જો યસ હોય તો યસ અને નો હોય તો નો કરવાનું છે. સો આ બંને ઇન્ફોર્મેશન તમારી ભરવાની છે. ઇવન યુ નીડ ટુ પ્રોવાઈડ યોર કરંટ કોન્ટેક્ટ ડિટેલ્સ, યોર ઇમેલ આઈડી, યોર લેન્ડલાઈન નંબર, આ બધી ઇન્ફોર્મેશન તમારે પ્રોવાઈડ કરવાની છે. સો આ બધી ઇન્ફોર્મેશન તમે પ્રોવાઈડ કરશો પછી તમારે નેક્સ્ટ સ્ટેજમાં જવાનું છે. સો અહીંયા હવે એવું પૂછે છે કે ડુ યુ વિશ ટુ રજિસ્ટર એડિશનલ ફેમિલી મેમ્બર. સો તમારા કોઈ એડિશનલ ફેમિલી મેમ્બર હોય તો એની રજિસ્ટ્રેશન માટેની ડિટેલ તમે એડ કરવા માગતા હોય તો તમે ડિટેલ એડ કરી શકો છો. હવે નેક્સ્ટ તમારે તમારું કરંટ જે લોકેશન છે એ લોકેશનનું, તમારો ફ્લેટ નંબર, તમારું સ્ટ્રીટનું એડ્રેસ, તમારું એરિયા, તમારું રેસિડેન્શિયલ પ્રૂફ, કઈ સિટીમાં રહો છો, કન્ટ્રી અને પોસ્ટ કોડ, આ બધી ઇન્ફોર્મેશન અહીંયા આપવાની છે. જો કોઈ યુકેમાં પહેલાંથી રહેતું હોય તો અને જે લોકો મૂવ થયા હોય તો એ લોકોને તમારું જીપી ચેન્જ કરવાનું હોય તો તમારે તમારું પ્રીવિયસ એડ્રેસ પણ, આ જે કરંટ એડ્રેસ છે એના પછી તમારે તમારું પ્રીવિયસ એડ્રેસ પણ આપવું પડશે. સો મેક શ્યોર બધી ઇન્ફોર્મેશન અને તમારો પોસ્ટ કોડ પ્રોપર હોય, કેમ કે તમારા ઘરે આ રજિસ્ટ્રેશનની ડિટેલ આવશે અને લેટર આવશે જીપીમાંથી. સો મેક શ્યોર તમે તમારો પોસ્ટ કોડ, તમારું એડ્રેસ પ્રોપર લખો. સો અહીંયા પણ જુઓ તમને દેખાય છે કે પ્રીવિયસ એડ્રેસ, જો કોઈ રહેતું હોય તો પ્રીવિયસ એડ્રેસની તમારી ઇન્ફોર્મેશન તમારે અહીંયા આપવાની છે. સો અહીંયા હું મારું પ્રીવિયસ એડ્રેસ ભરી દઉં છું ફટાફટ. અને મેક શ્યોર તમારું જે એડ્રેસ છે, તમારું નેમ છે, એ બધી ડિટેલ કોઈને બહુ વધારે શેર નહીં કરવાની. નેક્સ્ટલી, ઇફ યુ લાઈક ટુ ઓનલાઈન અસેસ યોર મેડિકલ રેકોર્ડ્સ, યુ નીડ ટુ અપલોડ યોર ફોટો આઈડી લાઈક પાસપોર્ટ્સ, ડ્રાઇવિંગ લાઇસન્સ હોય તો ડ્રાઇવિંગ લાઇસન્સ, બેંક લેટર, મોબાઈલ સ્ટેટમેન્ટ, અધરવાઇઝ કાઉન્સિલ ટેક્સ, આટલી ડિટેલ તમારે ઓનલાઈનમાં અપલોડ કરવાની હોય છે. સો આ બધી વસ્તુ તમારી જોડે હોવી જોઈએ, એની કોપી હોવી જોઈએ. અને આ બધી ઇન્ફોર્મેશન ભરીને તમારી એપ્લિકેશન સબમિટ કરવાની છે. બહુ જ ઇઝી પ્રોસેસ છે, કંઈ હાર્ડ પ્રોસેસ છે નહીં. જો કોઈ વન પર્સન વન સિટી ટુ અનધર સિટીમાં મૂવ થયું હોય તો રીઝન ઓફ મૂવિંગનું તમારે અહીંયા લખવાનું છે કે વોટ ઇઝ ધ રીઝન ફોર યુ મૂવિંગ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર પ્લેસ, તો તમારે એનું પ્રોપર રીઝન લખવાનું છે. સેકન્ડલી, એ લોકો એવું પૂછે છે કે હાઉ ડીડ યુ હિયર અબાઉટ અસ. સો તમે ફ્રેન્ડ્સ કાં તો ફેમિલી કાં તો ઓનલાઈન કોઈ પણ રીતે તમે આને ફાઇન્ડ કર્યું હોય તો તમારે ક્લિક કરીને સબમિટ યોર એપ્લિકેશન્સ કરી દેવાની છે. વેરી ઇઝી અને સિમ્પલ પ્રોસેસ છે, ખબર પડી જ ગઈ હશે મોસ્ટલી બધાને. બસ, તો આજની વિડીયોમાં આ જ હતું. હોપફુલી તમને મારો આ વિડીયો ગમશે અને આમાં ઘણી બધી એવી ઇન્ફોર્મેશન હતી. હજી પણ તમને કંઈ પણ ડાઉટ હોય, કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને મેસેજ કરી શકો છો, ઇન્સ્ટાગ્રામ થ્રુ મેસેજ કરી શકો છો, યા તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, યા તો મને પર્સનલ ઇમેલ કરી શકો છો. સો પ્લીઝ આ વિડીયોને તમે એક લાઇક આપી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરજો. ત્યાં સુધી આપણે મળીએ નવા વિડીયોમાં. બાય ફોર નાઉ.